અલોણા વ્રત 1813થી શરૂ થાય છે, જેના કારણે સંપૂર્ણ વાતાવરણના ધાર્મિક અને ભક્તિભાવના રંગે રંગાઈ જાય છે. સારા વર માટે કુંવારિકાઓ જ્યારે અખંડ સૌભાગ્ય માટે સ્ત્રીઓ વ્રત કરે છે, વ્રત માટે ખાસ ગોવા, ઈરાન, અફઘાનિસ્તાનથી સુરતના બજારમાં ડ્રાયફ્રૂટ આવતા હોય છે. ગણતરી દિવસ બાદ અલોણા વ્રતની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માર્કેટમાં ડ્રાયફ્રૂટ સહિત અન્ય ઉપવાસની વેરાયટીઓ આવી ગઈ છે. આમ તો ડ્રાયફ્રૂટ્સ મુંબઈથી આવે છે, ખાસ ગોવાના કાજુ, અફઘાની અંજીર, ઈરાની પિસ્તા સહિત અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ વેરાયટી આ વખતે અલોણા પર જોવા મળશે. કાજુમાં 20-25 પ્રકારની વેરાયટીઓ છે, જ્યારે અંજીરમાં ઈરાની, પાકિસ્તાની અને અફઘાની વેરાયટી છે, જ્યારે બદામમાં અમેરિકન અને ઓસ્ટ્રેલિયન છે. આ વખતે કિંમત ગયા વર્ષ જેવી જ છે. કાજુ 1100 રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે અને 550 રૂપિયા કિલો પણ છે. અંજીર 1200 રૂપિયા પ્રતિ કિલોથી લઈને 2000 સુધી પણ પહોંચ્યું છે. બદામ પણ 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી છે. સુકા મેવામાં હેલ્થવાઇઝ જોઈએ તો આપણે અફઘાની વસ્તુ, સુકા મેવામાં અફઘાનીનો અફઘાન ડેસ્ટી આવે છે, જે વસ્તુઓ એ ઘણી સારી આવે છે, હેલ્થવાઇઝ તે ખાવામાં સારી પડે છે. લોકો સારી વસ્તુ ખવડાવવા માટે, છોકરાઓને ખવડાવવા માટે જે સારી વસ્તુઓ આવે છે એમાં કાજુ, બદામ, પિસ્તા, આલુ, અંજીર, અખરોટ જેવી નેચરલ વસ્તુઓ અફઘાનથી આવે છે તે ખવડાવે છે. અને આમાં જે સુકા મેવામાં જે ગત વર્ષે જે ભાવ હતા એમાં કોઈ ભાવ વધારો થયો નથી, પરંતુ હેલ્થવાઇઝ થોડી કોસ્ટ મોંઘવારીને લીધે લોકો થોડી ખરીદી ઓછી કરે છે. બીજી નવી વેરાયટી દિવસોમાં ડ્રાયફ્રૂટ, કેસરની કેડબરી આવે છે, કાજુપુરી છે, વિવિધ જાતની ડ્રાયફ્રૂટની કેક, ચીકીઓ છે, જેવી નવી આઇટમો આવેલી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.